રાજકોટના જસદણમાં આખલાનો આતંક છે. બગીચા નજીક બે આખલા વચ્ચે યુદ્ધ. સ્થાનિક લોકોએ આખલાને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. આખલાના ત્રાસને દૂર કરવા સ્થાનિકોની માંગ છે. આખલાના ત્રાસથી જે આતંક મચાયો છે તેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. તંત્રને અનેક રજૂઆત છતાં તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું. તો રખડતા ઢોરનો જે આતંક છે તેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તો રાજકોટના દ્રશ્યો છે, પરંતુ અલગ અલગ દ્રશ્યો અલગ અલગ જગ્યાઓ પરથી પણ આવા કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે અને લોકોને ઈજાઓ પણ પહોંચી છે. રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ છે તે સામે આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં રસ્તા પર ગાય છે તે જોવા મળી રહી છે. આ જ પ્રકારે જે રખડતા ઢોર છે તેમના અડીંગા છે તે રસ્તા પર જોવા મળી રહ્યા છે. તેને કારણે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે. તાજેતરમાં જ જામનગર ખાતે જે પ્રકારની ઘટના સામે આવી તે પ્રકારની ઘટના રાજકોટ શહેરમાં પણ બની શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઢોર ડબ્બો છે તે કાર્યરત રાખવામાં આવ્યો છે. જે રખડતા ઢોર હોય છે તેમને પકડીને ઢોર ડબ્બામાં લઈ જવામાં આવતા હોય છે, પરંતુ અવારનવાર ઢોર ડબ્બો છે તે વિવાદમાં આવતો હોવાને કારણે રાજકોટ મહાનગરપાલિકાની જે કામગીરી છે તેની સામે પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. ગૌપ્રેમીઓ દ્વારા અવારનવાર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને તેને કારણે જ રાજકોટ શહેરની જે સ્થિતિ છે તે મુખ્ય માર્ગો છે તેના પર પણ ઢોર છે તે રખડતા જોવા મળી રહ્યા છે. આ જે ઢોર છે તે અકસ્માતને અંજામ છે તે આપી શકે છે અને તેને કારણે જ આ પ્રકારની સ્થિતિ છે તે રાજકોટ શહેરની અંદર જોવા મળી રહી છે. જે રીતના રાજકોટ મહાનગરપાલિકા જે કામગીરી કરી રહી છે, પરંતુ તેની સામે પણ અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે. રાજકોટના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રખડતા ઢોર છે તે જોવા મળી રહ્યા છે. રાજકોટના કરણપરા વિસ્તારના દ્રશ્યો હતા કે જે અમને તમને બતાવવાનો પ્રયાસ છે તે કર્યો છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા હજુ સુધી આ ઢોરને નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, જી મીડિયા, રાજકોટ. ભાવનગરમાં ભાજપના મહિલા મોરચાના બે ઉપપ્રમુખોનો યુવક પાસેથી રૂપિયા માંગવાનો વિડીયો વાયરલ થયો છે. ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખ કોમલબહેન ત્રિવેદી અને બીનાબહેન જોશીએ પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવવાના નામે 3 લાખ રૂપિયા માંગ્યા હતા અને આ સમગ્ર મામલે ભાજપે કાર્યવાહી કરીને બંનેને સસ્પેન્ડ કર્યા છે. આ સમગ્ર મામલે ઓડિયો અને વિડીયો વાયરલ થયો છે, જે પ્રમાણે ભાજપના મહિલા મોરચાના બે ઉપપ્રમુખે પતિ પત્નીના સમાધાન માટે 3 લાખ રૂપિયા માંગ્યા હતા, જોકે બાદમાં થોડા ઓછા રૂપિયા લેશે તેવું પણ જણાવ્યું. આ સમગ્ર ઘટનાનો ઓડિયો અને વિડીયો વાયરલ થતા જ ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યાએ બંનેને હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે. બેન એમ કેતા હતા કે 3 લાખ રૂપિયા રેતું થાય, એમાં બધી રકમ જોવાનું છે. ના, મારે બધી રકમ જે લેવાની નીકળે છે એ બધી પતી જાય ને મેડમ. અને ઈ નહીં લઈને તો આપડે એના પર લીગલી હાલી લેશે એની ઉપર, જેલ તો બતાવી દેશું, જવાબદારી મારી તમે તમારે. બરાબર બરાબર. અને આમાં કઈ ઓછું થાય તમારું? પરમ દિવસે મારે નીકળવાનું છે, તમે કાલે પહોંચાડી દેજો બીનાબેન ના ઘરે. બરાબર. અને કદાચ કાલે મારો ફોન નો લાગે તો બીનાબેન ને હું કાલે આઉટ ઓફ સિટી છું. કઈ નઈ મેડમ, મેં ઘરે વાત કરી ને તો કે આટલી બધી ફી ન હોય, તમારા જે કઈ ખર્ચો આવવા જવાનો થતો હોય એ ખર્ચો થોડા ઘણા ફી ના ગણો, 15-20 હજાર કોઈ ફી નું ગણો. 2 લાખ તો મોંઘું પડી જાય મેડમ. એમાં એવું છે મેડમ, હું મારા હાડી આટુતી એક તો ભી માં ગરી ગયો છું, લેણા માં ગરી ગયો છું. મેડમ એ બધાને મારે પૈસા નથી દેવા, એ તો હું ક્યાં અમારે દેવાના છે, એને અમારે દેવાના, એને હગે વગે તો કરવા હતું છે, બીજા માણસો ને દેવા પડે ને.
એને થોડા ઢાક ધમકી દે, એને ઓલા દે, ખાતા વાળા ને દેવા પડે કે એમને એમ કે અમારે એકલાથી એમ ન થાય, બધું હોય એમાં. ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ના મહિલા મોરચાના બે ઉપપ્રમુખ બહેનો કોમલબેન ત્રિવેદી અને બીનાબેન જોશીની પાર્ટીનું અનુશાસન ભંગ થાય તે પ્રકારની ફરિયાદ અમને મળેલ હતી. ફરિયાદમાં તપાસ કરતા તથ્ય જણાયેલ અને પ્રદેશ સંગઠનના માર્ગદર્શન અનુસાર આ બંને બહેનોને, કોમલબેન ત્રિવેદી અને બીનાબેન જોશીને, તેમની અનુશાસન ભંગની પ્રવૃત્તિની પાર્ટીએ ગંભીરતાપૂર્વક નોંધ લઈ આ બંને બહેનોને તેમના મહિલા મોરચાના ઉપપ્રમુખ પદેથી દૂર કરેલ છે.